ओके विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां? आजे आपणे चुंबकत्व अने द्रव्य एमां पहेला आपणे चुंबकत्व विशे जोयुं, पछी द्रव्य विशे जोयुं। हवे आपणे ई द्रव्यमां फेरोमेग्नेटिक पदार्थनी अंदर परमानेंट जे मेग्नेट बनी जाय, कायमी जे चुंबक बने छे एनी वात करवानी छे। फेरोमेग्नेटिक पदार्थ आपणे जोयुं हतुं, એમાં થોડાક આગળ વધીએ। ફેરોમેગ્નેટિક પદાર્થ, આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ્યારે જો આમાં દરેક પદાર્થ ડાયા પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય, ત્યારે જેમાં ડાયામેગ્નેટિઝમ મળે એ ડાયા મેગ્નેટિક પદાર્થ કહેવાય, જેમાં પેરા મેગ્નેટિઝમ મળે એ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય, જેમાં ફેરામેગ્નેટિઝમ મળે એ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય। એવું ન હોય કે પેરા અને ફેરો એમાં ડાયામેગ્નેટિઝમ ન હોય, હોય તો ખરી જ, પણ જેટલી ડાયામેગ્નેટિઝમ હોય એની કરતા વધારે અસર પેરામાં પેરામેગ્નેટિઝમની હોય એટલે એ પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય। જેટલી ફેરોમાં ડાયામેગ્નેટિઝમ કે પેરામેગ્નેટિઝમની જે ઇફેક્ટ હોય, અસર તો બેયમાં હોય પણ એની કરતા વધારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ફેરોમેગ્નેટિક મેગ્નેટાઇઝેશન એની અંદર વધારે જોવા મળે, એટલા માટે એ પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય। દરેક ઘટના આપણે ઇન્ડિવિડ્યુઅલ સ્ટડી કરેલી, હવે એ ફેરોમેગ્નેટિક પદાર્થને આપણે એને ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડમાં રાખવાનું છે। આપણે બેટરી કનેક્ટ કરી વેરિયેબલ I પ્રવાહ અહીંયા પદાર્થ રાખ્યો, ફેરોમેગ્નેટિક પદાર્થ, અને એચ એટલે કે NIF જે આ કરંટ છે, IF N આટા સાથે એક કદ દીઠ N આટા હોય, ત્યારે જે B તમને મળે છે એનો સ્ટડી કરીએ, તો પેલા શૂન્યથી ચાલુ કરી પેલા એ જોવાનું પદાર્થમાં ક્યારે એને પદાર્થને ફેરોમેગ્નેટિક પદાર્થને ક્ષેત્રમાં રાખેલો, ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો નથી, નહીતર એ જે અડધો ચુંબક એવો વોટએવર જે મેગ્નેટિઝમ એની અંદર અણુ કે પરમાણુ જે રીતે ગોઠવાયેલા હોય એની શરૂઆતની કન્ડિશન ને અનુલક્ષીને આ આગળ વધતા હોય, કોનો સંબંધ એચ અને બી નો, એટલે શરૂઆતમાં ઈ એનામાં કોઈ પણ જાતનું ચુંબકત્વ ન હોય એવો ફેરોમેગ્નેટિક પદાર્થને હું સોલેનોઇડમાં રાખું છું, તો મને જેમ જેમ એચ કરંટ વધારતો જાય એવી રીતે બી મને આવી રીતે વધતું જાય છે, આવી રીતે ઓથી સ્ટાર્ટ કરી માનો કે એ જાઉં છું, પછી ગમે એટલો પ્રભાવ વધારે હોય તો એનામ જેટલું મેગ્નેટિઝમ બી મળવાનું હતું એટલું મળી ગયું, એનથી વધારે મને મળ્યું નહીં, પછી મેં આઈ કરંટ ઘટાડવાની ટ્રાય કરી, ઘટાડતો ઘટાડતો રહ્યો, ઝીરો કર્યું મેં તોય મને કઈક બી ની વેલ્યુ મળી, એચ ઝીરો કરતા બી નોટ ઇક્વલ ટુ ઝીરો મળ્યું, એ બી ની વેલ્યુ ને બી ના મૂલ્ય ને રિટેન્ટિવિટી કહેવાય, રિટેન્ટિવિટી આવી રીતે સમથિંગ કઈક વેલ્યુ મળે। હવે મેં એવું કર્યું, આ બી એમાં ચુંબકત્વ પાછું ગાયબ થઈ ગયું, પેલા ચુંબકત્વ અહીંયા હતું એ પરમેનન્ટ મેગ્નેટ બની ગયો, તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય, સોફ્ટ હોય તો જ્યાં સુધી આ કરંટ પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી રહે, પણ આપણે હાર્ડ ની વાત કરીએ તો ચુંબક બની ગયો, પછી ઉલટી દિશામાં આ કરંટ પેલા મેં ઘટાડ્યો, હવે મેં શૂન્ય કર્યો તોય મને એમાં કઈક ને કઈક મેગ્નેટિઝમ મળ્યું, એટલે એને રિટેન્ટિવિટી કહેવાય। હવે હું બી અહીંયા બેટરીની દિશા ઉલટાવું, આ આવી રીતે કરનાર અને પ્રવાહ પસાર, એટલે આ દિશામાંથી પ્રવાહ પસાર કરું છું, જ્યારે હું એ દિશામાંથી પ્રવાહ પસાર કરીશ ઉલટી દિશામાં
તો મને વળી પાછું ઉલટી દિશામાં મેગ્નેટાઇઝેશન, આમાં ડાયપોલ મોમેન્ટ જે એની અંદર છે એ ઉલટી દિશામાં ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, એટલે કંઈક આવું મળ્યું. આવી રીતે અહીંયા કંઈક તમને H નું મૂલ્ય મળ્યું, D શૂન્ય છું છતાં H કંઈક પ્રવાહમાં પસાર થતો હતો છતાં D મૂલ્ય શૂન્ય છું, અને કોઝિવિટી કહેવાય B બરાબર 0 હોય ત્યારે H ના મૂલ્ય ને કોઝિવિટી. ત્યારે જે મૂલ્ય તમને કઈક બી નું અને એચ નું બંને નું મળે, પછી પાછું તમે ડિક્રીઝ કર્યું તો ઘટાડતા ઘટાડતા તમને પાછું તમને કોઈક બી એની અંદર મેગ્નેટિઝમ બી શૂન્ય થઈ ગયું, એચ નું કઈક મૂલ્ય તમને એચ બરાબર 0 મળ્યું પણ બી કઈક મૂલ્ય તમને મળ્યું ઉલટી દિશામાં, બી નું મૂલ્ય જે તમને મળ્યું પાછું તમને એને એક રિટેન્ટિવિટી કઈક મળે, અને પછી પાછી તમે ઉલટી દિશામાં પાછી વધારતા ગયા એચ નું મૂલ્ય તો પાછું એ પોઈન્ટ પાસે મળ્યું. એનો મતલબ એવો કે આ જે સાયકલ મને જે મળી છે લગભગ આ શેપની કંઈક મળે છે જે એચ અને બી ના મૂલ્યનો સંબંધ દર્શાવે છે. આમાં જોવાનું એનાલિસિસ એ છે કે તમે આની અંદર આ પાછું એની પોઝિશન આવતું નથી, એટલે કંઈક ને કંઈક મેગ્નેટિઝમ એની અંદર રહે જ જાય છે. એટલે આ જે પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાં હિસ્ટરીસિસ કહેવાય, આને શું કહેવાય હિસ્ટરીસિસ સાયકલ. આ જ્યારે પણ પદાર્થને રાખવામાં આવે અને એમાં મેગ્નેટિઝમ મેળવવામાં આવે ત્યારે જે લોસ થાય છે એ, જેમ કે આ હિસ્ટરીસિસ લોસ આપણે ટ્રાન્સફોર્મરની વાત કરતા હોઈએ તો એનું મટીરીયલ જે આયન વપરાય છે એ કેવું વાપરવું જોઈએ, તો કે ખાંચાવાળું એડી પ્રવાહ ઘટાડવા માટે, પણ હિસ્ટરીસિસ સાયકલ એની પાતળી રહે એવું કરવું જોઈએ. જેની હિસ્ટરીસિસ સાયકલ પાતળી એમાં પાવર લોસ ઉર્જાનો વ્યય ઓછો થાય, પાવર વ્યય ઓછો થાય, એટલે જેમ હિસ્ટરીસિસ સાયકલ સાંકડી એમ પાવર લોસ વધારે ઓછો, જેમ હિસ્ટરીસિસ સાયકલ પોળી એમ પાવર વ્યય વધારે થશે. અને મેન આમાં એ પોઈન્ટ હતો કે એનામાં કંઈક ને કંઈક પેલા મેગ્નેટિઝમ કેટલું એનું મેગ્નેટાઇઝેશન થયેલું છે ઓલરેડી, એને અનુલક્ષીને તમને બી અને એચ વચ્ચેના સંબંધો મળે. બી ના મૂલ્ય એચ નું મૂલ્ય 0 હોય ત્યારે બી ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય, બી નું મૂલ્ય 0 હોય અને એચ નું મૂલ્ય મળે એને કોઝિવિટી કહેવાય છે. આટલું આમાં ઇમ્પોર્ટન્ટ હતું. હવે નેક્સ્ટ આપણે સમ ઉપર જવાનું છે. આના દાખલાઓ આપણે જોઈએ તો જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે જોઈએ. બાકી હતું આઈ થિંક આનું ક્વેશ્ચન 13 થી બાકી હતું, ક્વેશ્ચન નંબર 13. એબીસીડી ચાર હલકા સળિયાઓને અલગ અલગ દોરીઓ વડે લટકાવે છે, એક ગજિયા ચુંબકને ધીમેથી દરેક સળિયા પાસે લાવી અને નીચેના અવલોકનો નોંધવામાં આવે છે. જો આપને ખબર છે કે આયન સળિયો છે એ, તો એને સળિયાને આપણે ડાયમેગ્નેટિક પદાર્થની નજીક લઈ જાઓ, ડાયમેગ્નેટિક પદાર્થ હોય તો આ ચુંબકને ધીમેથી સળિયા પાસે લાવીએ તો અવલોકન, એટલે ચુંબક ને લાવીએ એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. આપણને ખબર કે ડાયમેગ્નેટિક પદાર્થ અપાકર્ષણ અનુભવે, પેરામેગ્નેટિક પદાર્થ આકર્ષણ અનુભવે પણ નિર્બળ, અને ફેરોમેગ્નેટિક પદાર્થ પ્રબળ આકર્ષણ દર્શાવે. આ બધા પદાર્થમાં જે ડિસ્કશન ઇન્ડિવિડ્યુઅલ કરી ત્યારે તમને ડિસ્કસ કરેલું, તો એને અનુલક્ષીને વાત કરીએ તો પહેલો ઓપ્શન નિર્બળ અપાકર્ષણ, બી બીજામાં લખેલું બી એબીસીડી 3 જે
पदार्थ છે એની વાત છે સી પ્રબળ આકર્ષણ ડી અસર થશે ને એમાં નીચેના વિકલ્પો પૈકી કયું સાચો છે બી પેરામેગ્નેટિક પદાર્થ છે બી નિર્બળ આકર્ષણ હા પેરામેગ્નેટિક પદાર્થ થાય બી નિર્બળ આકર્ષણ માટે સી ડાયામેગ્નેટિક પદાર્થનો છે સી પ્રબળ આકર્ષણ નહીં ઈ તો અપાકર્ષણ થોડી કોનો આવે ડી ફેરોમેગ્નેટિક પદાર્થ છે ડી માં છે અસર ની અસર થાય પ્રબળ આકર્ષણ થશે અને લાસ્ટ માં એ બિન પદાર્થ છે તો ઈ નિર્બળ આકર્ષણ એવું લખેલું નહીં ઈ નો થાય એક ખાલી સેન્ટેન્સ મેચ થાય છે ઈ ફેરોમેગ્નેટિક પદાર્થનું નિર્બળ આકર્ષણ ઈ ઓપ્શન એ ઇઝ કરેક્ટ એમાં બી પેરામેગ્નેટિક પદાર્થ તમને કીધું એમાં બી ઉપર જે આપેલું નિર્બળ આકર્ષણ એટલે ક્વેશ્ચન નંબર 14 સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી કંપાસની સોય ભૂચુંબકીય ધ્રુવ પર લઈ જતા તે ખાલી જગ્યા અનુભવે છે આપણે કહો ધ્રુવ પર લઈ જવામાં આવે તો ત્યાં તો ઊભી રહે હવે સોય કંપાસની અંદર તો સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે હવે ઈ સોય ધ્રુવ પર લઈ જવામાં આવે તો વર્ટિકલ શિરોનું ક્ષેત્ર ને રહે ત્યાં ઈ વ્યવસ્થા જ ન હોય કંપાસ ની અંદર શિરોલંબ સમતલ ની એટલે કોઈ પણ દિશામાં ઈ કોઠવાઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 એ લંબાઈનો અને કેપિટલ એમ ચુંબકીય ડાયપોલ ચાક માત્રા વાળો એક ગજિયા ચુંબક ની આકૃતિ એમ દર્શાવ્યા પ્રમાણે કમાનમાં વાળેલ છે તો નવી ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કેટલી થશે નવી ચુંબકીય ડાયપોલ ની ચાક માત્રા ની વાત કરે છે આપણે ખબર કે ડાયપોલ ની આપણે વાત કરતા હોઈએ તો ડાયપોલ મોમેન્ટ એટલે કે m is equal to p into n ની જે લંબાઈ હોય તે એટલે PL થશે બીજો ચુંબક હોય 2L આપણે જનરલી લેતા હોઈએ છીએ એટલે M ડાયપોલ મોમેન્ટ બરાબર PL આવી રીતે થશે હવે એને આવી રીતે કમાનમાં વાળવામાં આવે છે અહીંયા કેન્દ્ર પાસે 60 ડિગ્રી નો ખૂણો બનાવે છે આવી રીતે આપણે તો ડાયરેક્ટ આ આર જોઈએ ચાપ ની લંબાઈ શું થઈ ખૂણો ગુણ્યા ત્રિજ્યા ખૂણો પાઇ બાય થ્રી એને ગુણ્યા ત્રિજ્યા ઈ ચાપ ની લંબાઈ પણ ખરેખર ચાપ ની લંબાઈ l છે તો r બરાબર શું તો કે 3/π(l) આવી રીતે થશે આપણે આમાં ચુંબક માટે આપણે તો સદિશ લંબાઈ એટલે કે બે બિંદુ વચ્ચેનું સીધું અંતર ઈ આપણે કન્સિડર કરવાનું હોય ડાયપોલ મોમેન્ટ માં તો m બરાબર r ઇન્ટુ l નું જે ધ્રુવ માં ઈ તો કઈ બદલવાનું છે નહીં r 3/π(l) આ p pl તો m છે એટલે 3/π into small m આમાં તમને કેપિટલ m ડાયપોલ મોમેન્ટ આપી છે તો કેપિટલ m આપણે રાઈટ કરીશું આવી રીતે તો નવી ડાયપોલ મોમેન્ટ આવી રીતે વાળવામાં આવે ત્યારે થશે 3/π into કેપિટલ m ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 16 ક્વેશ્ચન નંબર 16 માં નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની જુદી જુદી ગોઠવણ દર્શાવેલી છે દરેક ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા m તો કઈ ગોઠવણમાં મહત્તમ પરિણામી ચુંબકીય ચાક માત્રા આવે છે 1/1 ગોઠવણી આપણે લેતા જઈએ તો ફર્સ્ટ આ ક્વેશ્ચન 16 અહીંથી આપણે લખીએ છીએ એમાં ફર્સ્ટ ગોઠવણીની આપણે વાત કરીએ તો આવી રીતે ગોઠવેલ છે પરિણામી ચાક માત્રા ની આપણે વાત કરીએ પ્લસ બી
सदिशो हो आ एक सदिश अहीं डायपोल मोमेंट आनी एम आ दिशा में आनी एम आ दिशा में ऊपरनी दिशा में थशे चाप मात्रा आवी रीते मूल्य में एम एम हो केम ए प्लस बी बराबर अंडर रूट में ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू ए बी थाय ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस टू ए बी कॉस थीटा एवी रीते अहीं पण थशे 90 डिग्री कॉस 90 डिग्री एटले 0 એટલે અહીંયા થઈ છે એમ નેટ ઇઝ ઇક્વલ ટુ પરિણામ ડાયપોલ મોમેન્ટ રૂટ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર એટલે રૂટ ટુ એમ આવી રીતે થશે એવી રીતે બી માટે આપણે વાત કરતા હોઈએ તો બી માં કઈક આવી રીતે દર્શાવેલું છે એન અહીંયા એસ અહીંયા એસ અહીંયા એન एक डायपोल मोमेंट आम छे एक डायपोल मोमेंट आम छे એટલે m નેટ થશે શૂન્ય તમારો m - m m - m પછી મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો તો એ શૂન્ય થવાનું છે તો નેક્સ્ટ c c માં તમને 60 ડિગ્રી નો ખૂણો આપેલો છે આવી રીતે सी ऑप्शन में सी में 30 डिग्री से सॉरी એટલે અહીંયા થશે √3/2 30 ડિગ્રી છે એટલે √2 થશે એટલે √3 થશે એટલે √3 એમ ને કોમન કાઢશો √3 + 2 એમ તો કોમન નીકળી જાય છે √3 + 2 ઇનટુ એમ આવી રીતે થશે અને જે ડી તમને આપેલો છે ઈ ડી હું અહીંયા લખું છું એમાં 60 ડિગ્રી આપેલો છે તમને ખૂણો તો એમાં આપણે √3 એમ મેળવું થઈ એવી રીતે થશે આ s આ n s આ n 60 ડિગ્રી છે એટલે m નેટ તમારું થશે √3 m તો જો તમે જો જશો તો c ઓપ્શન માં m નેટ મેક્સિમમ મળશે બે બજે ચુંબકને કઈ રીતે કઈ ગોઠવણી ગોઠવવી જોઈએ કે જેથી કરીને મહત્તમ મળે તો સી ઓપ્શનમાં મહત્તમ મળશે ઓકે તો આટલું લખી નાખો પછી પાછા આગળ વધીએ ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 ખાલી જ્યાં માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી ઋણ હોય છે ઓબવિયસલી ડાયમેગ્નેટિક પદાર્થ માટે આપણે આખો એનાલિસિસ જોઈ લીધું ક્વેશ્ચન નંબર 18 સંતુલિત અવસ્થામાં એક બાર મેગ્નેટને પાતળા કોટન દોરા વડે સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ છે તેને 60 ડિગ્રીના કોણે ફેરવવા માટે જરૂરી કાર્ય W હોય તો એ સ્થિતિમાં રાખવા માટે ટોર્ક કેટલું થશે 60 ડિગ્રી કીધું એટલે 0 થી 60 ડિગ્રી કીધું થશે એટલે ક્વેશ્ચન નંબર 18 કાર્ય તમને કીધું છે કે 0 ટુ 0 ડિગ્રી થી 60 ડિગ્રી લઈ જવા W કાર્ય કરવું પડે છે તો W બરાબર થશે MB cos 0 ડિગ્રી - cos 60 ડિગ્રી એમાંથી MB ને સૂત્રનો કરતા કરો એટલે W ના છેદમાં 1 માઇનસ 1/2 એટલે 1/2 એટલે 2 ઉપર જશે આવી રીતે થશે MB તમને 2 મળ્યું ટોર્ક ની વાત કરે ટોર્ક બરાબર MB sin થીટા થશે તો ટોર્ક બરાબર MB એટલે 2 ઓમેગા sin 60 ડિગ્રી એ રાખવા કેટલું કાર્ય કરવું પડે sin 60 ડિગ્રી એટલે √3/2 એટલે √3 W ટોર્ક લગાડવું પડે 60 ડિગ્રી એ ડાયપોલ ને રાખવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે વાત જોઈએ તો વિદ્યુત ચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડ
નો સોલિયો વપરાશ માટે લેવામાં આવે છે વિદ્યુત ચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડ લેવામાં શા માટે નરમ લોખંડ વિદ્યુત ચુંબક એટલે શું કે જ્યારે વિદ્યુત આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડવામાં ત્યારે ચુંબક હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ પડવામાં આવે ત્યારે ઈ પદાર્થમાં ચુંબકત્વ આવે એટલે ઈ ચોંટી જાય પદાર્થ સાથે અને ત્યાંથી મૂકીને પછી જેવું ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે તું લઈ જાઉં જેવું ચુંબકીય ક્ષેત્ર લઈ લેવામાં આવે એટલે ત્યારે ત્યાં પછી ચુંબકત્વ ગુમાવી દેશે એના માટે નરમ લોખંડ વાપરવામાં આવે કારણ કે નરમ લોખંડ ની અંદર સિમ્પલ છે એની અંદર આપણે ખબર જ છે નરમ લોખંડ ની અંદર ઉચ્ચ પારગમ્યતા અને નિમ્ન ધારિતા હોય થિયરીટિકલ ક્વેશ્ચન છે મટીરીયલ ની મોડ્યુલ એટલે કે આપણો જે ટેક્સ્ટ બુક છે એનું બેઠી લાઈન જ છે નરમ લોખંડ માં હોય શું એ તો યાદ રાખો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 20 બી તમને આપી દીધું છે આટા આપી દીધા છે આટલા બી 0.85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 250 આટાવાળા અને 2.1 સેન્ટીમીટર લાંબા તથા 1.25 પહોળાઈના ક્ષેત્રફળ તમને અલ્ટીમેટલી કહી દીધું કે 2.5 આ રીતે માહિતી ફટાફટ લખતા જઈએ બી તમને આપ્યું છે 0.85 ટેસ્લા આટા આપી દીધા છે તમને 250 લંબાઈ તમને આપી દીધી છે 2.1 સેન્ટીમીટર પહોળાઈ આપી દીધી છે તમને 1.25 સેન્ટીમીટર ક્ષેત્રફળ મળે તમને L ઇન્ટુ B થી પ્રવાહ આટલો પસાર કરવામાં આવશે 85 માઇક્રો એમ્પિયર 180 ડિગ્રી આગુતળાને ભ્રમણ આપતા ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય એવું પૂછ્યું પહેલા ક્ષેત્ર આમ છે પ્રવાહ જે દિશામાં પસાર થાય છે આની અંદર બરાબર એને 180 ડિગ્રી આ એટલે કે બંને વચ્ચે પહેલા 0 ડિગ્રીનો ખૂણો હોય છે એની પછી 180 ડિગ્રીનો ખૂણો કરવામાં આવે છે તો જરૂરી કાર્ય કેટલું થશે તો કાર્ય માટે આપણને ખબર W બરાબર cos 0 MB કૌંસમાં સોરી MB કૌંસમાં પેલા ક્ષેત્રફળ સદિશ છે અને B વચ્ચેનો આ ખૂણો છે MB કૌંસમાં W is equal to cos 0 ડિગ્રી માઇનસ cos 180 ડિગ્રી આખે આખી આવી રીતે સમતલ લઈ જાઓ આમ હતું જેમ કે આવી રીતે માનો કે આવી રીતે ચોરસ લૂપ હતું એને આવી રીતે ફેરવવામાં આવે છે અને આ બધું થઈ ગયું 0 ડિગ્રી માંથી 180 ડિગ્રી કરવામાં આવે તો 2 આવશે આમાં 1 માઇનસ y પ્લસ 2 mb થશે તો w is equal to 2 m into b હવે m ને આપણે i into a પણ કહેવાય પ્રવાહ તમારી પાસે ક્ષેત્રફળ l b થી મળે એટલે ખાલી ને ખાલી કિંમત મૂકવાની છે 2 b તમારું છે 0.85 i છે 85 માઇક્રો એટલે 10 ની માઇનસ 6 અને ક્ષેત્રફળ l ઇન્ટુ b 2.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 અને b એટલે 1.25 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 આ સેન્ટીમીટરમાં છે એટલે આવી રીતે કાર્ય મળશે લાસ્ટ નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન ની આપણે ડિસ્કશન કરીએ તો ક્વેશ્ચન નંબર 21 જો થીટા 1 અને થીટા 2 પરસ્પર લંબ એવા બે શિરોલંબ સમતલમાં આભાસી ડીપ એંગલ થીટા તો સાચો ડીપ એંગલ થીટા હોય તો ખાલી જે થશે આ બધા આભાસી ડીપ એંગલ છે બે સમતલની અંદર એમાં આવી રીતે તમને કીધું છે ક્વેશ્ચન ની અંદર કે એક સમતલ તમારું આ માનો તમે મેગ્નેટિક મેરિડિયન લેતા હો મેગ્નેટિક મેરિડિયન આપણે આ કન્સિડર કરતા હોઈએ તો આ જે સમતલ થશે તમારું આ અક્ષને અનુલક્ષીને અહીંયા ખૂણો માનો કે તમે ખૂણાની વાત કરતા હો તો ઈ ખૂણો θ
થીટા કહેતા હો તો બીજો 90 માઈનસ થીટા એસે એવું કે છે બીજો સમતલ 90 માઈનસ થીટા ઈ ખૂણો આપણે વાત કરીએ કે ચાલો ને આલ્ફા કહી દઈએ તો બીજો 90 માઈનસ આલ્ફા થશે આ જે ખૂણો છે ઈ થશે 90 ડિગ્રી માઈનસ આલ્ફા આવી રીતે તમને આપેલું છે તો આમાં આ મેગ્નેટિક મેરિડિયન જે આપેલું મિડલમાં चुंबकीय क्षेत्र पृथ्वी चुंबकीय क्षेत्र शिरोलंब घटक अचल रहे समक्षितिज घटक आ बीवी बीएच समक्षितिज घटक એમ આપણે કહેતા હોઈએ આ ઘટક જે છે શિરોલંબને ચાલો આપણે ઝેડ ઈ કહીએ અમને સમક્ષિતિજ ઘટકને એચ ઈ કહીએ તો એનો આ સમતલમાં આપણે વાત કરતા હોઈએ આ સમતલની અંદર તો ત્યાં થશે તમારો અહીંયા સાચો દીપ એંગલ થીટા વન કીધો છે ત્યાં તમારો વાત કરતા હોઈએ તો અહીંયા આલ્ફા થી અહીંયા આપણે થીટા કીધેલો છે એક થીટા છે એક 90 માઈનસ થીટા છે ઓ છે તો આનું આની પાસે બીએચ આપણે આ પેલું જે સમતલ થીટા ખૂણે છે એની વાત કરતા હોય ક્યાં ઘટકની વાત કરીએ તો આપણે એમ કરીએ કે બીએચ 1 ઇઝ ઇક્વલ ટુ એચ ઈ કોસ થીટા અને બીજું બીએચ 2 ઇઝ ઇક્વલ ટુ આ સમતલમાં 90 માઈનસ એટલે કે એચ ઈ સાઈન થીટા એચ ઈ સાઈન થીટા હવે દરેક ઉપર ડીપ એંગલ ની વાત કરીએ આ ની ઉપર ડીપ એંગલ વાત કરીએ તો ત્યાં ટેન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ શિરોલંબ ના છેદમાં સમક્ષિતિજ શિરોલંબ તો બધે સેમ જ છે ઝેડ ઇઝ છે ટેન થીટા 2 કહીએ તોય તે જે ઝેડ ટેન થીટા કહીએ સાચો ડીપ એંગલ એમાં ઝેડ ઇઝ શિરોલંબ સમક્ષિતિજ ઘટક આમાં HE cos theta અને HE sin theta અને આ યાદ રહેશે HE આમાં cos theta ને સૂત્રનો કરતા કરીએ આમાં આપણે sin theta ને સૂત્રનો કરતા કરીએ તો સમીકરણ 1 આ 2 સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 પરથી cos theta बराबर he cos theta बराबर cos theta ना बाजू ले जाइए એવું કરીએ cos theta આ બાજુ લઈ લઈએ કે 1 upon tan theta થશે je upon he tan theta 1 એટલે je upon he cot theta 1 થઈ ગયું એ રીતે sin theta માં આવું થશે je upon he cot theta 2 પણ je upon he તો tan theta છે તો આપણે sin square plus tan square કરીએ sin square theta plus cos square theta equal to 1 કરીએ તો sin square એટલે આનો વર્ગ એટલે tan theta square cot theta 2 square प्लस cos स्क्वायर की बात करें तो j d स्क्वायर अपॉन h स्क्वायर એટલે tan थीटा स्क्वायर tan स्क्वायर थीटा into cot स्क्वायर थीटा 1 इक्वल टू 1 આમાંથી tan थीटा સામાન્ય કાઢી 1 अपॉन tan थीटा એ થશે cot थीटा એટલે આવું થશે cot स्क्वायर थीटा 2 प्लस cot स्क्वायर थीटा 1 इज इक्वल टू cot थीटा તમને એમ લાગે સર આટલું બધું કેલ્ક્યુલેશન પણ ખરેખર સિમ્પલ છે ક્વેશ્ચન અને આપણે એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ નો સમ છે એટલે ખાસ તમને કહું કે એનસીઆરટી ના એક્સરસાઇઝ ઇલ્યુસ્ટ્રેશન પરફેક્ટલી કરેલા હોય તો હું માનું ત્યાં સુધી 25 જેટલા ક્વેશ્ચન ઈઝીલી તમને પ્રોપરલી નીટ માં આવડી જાય 20 ક્વેશ્ચન નો એફર્ટ રહે છે અને એમાંય તે સૂત્ર આધારિત તો ઘણા આવડી જાય 5 થી 7 ક્વેશ્ચન એવા રહે કે વધીન 10 અમુક સ્ટુડન્ટ ને કે જે તમારે થોડા ડિફિકલ્ટ થતા હોય બાકી કઈ એવા હોતા નથી પ્રોપર બોર્ડ સ્ટડી કરેલું હોય તમે એક્સરસાઇઝ ઇલ્યુસ્ટ્રેશન
પ્લસ અહીંયા જેટલું હું કરાવું છું એટલું એટલા ટાઈપ ઇનફ છે, એનથી વધારે કરવાની જરૂર છે નહીં. ઓકે, તો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈશું 14, ચેપ્ટર નંબર 14, એની પછી 12 અને 13, એટલે સિલેબસ કમ્પ્લીટ થશે. પછી એની પછી રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરશું નીટ. ઓકે.